चलो गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। हवे आपणे आगळ उदाहरण 9 नी चर्चा करवानी छे। लास्ट में आपणे उदाहरण 7 नी चर्चा करेली हती। हवे उदाहरण 9 जे छे, रकम जेवो शुं कीधुं, घर्षण ना अचळांक म्यू ना 0.5 मूल्य माटे। तो के घर्षण आपेलुं है तमने, म्यू नी वेल्यू इज इक्वल टू 0.5। रेडी, चलो आपणे आगळ भणी गया बराबर। गतिना नियम के नियम माटे एटले के मूल्य माटे उदाहरण 6.8 ध्यान में लो। तो पहला तो 8मो उदाहरण जो, कई उदाहरण है अने एना माटे शुं करवानुं है, स्प्रिंग नुं महत्तम संकोचन गणो। तो स्प्रिंग जे छे एनुं महत्तम संकोचन आपणे 100 m नाम आपता आपणे गणवानुं। तो उदाहरण 8 में आवो, जो शुं कीधुं है, रकम जे आपणे गणी लीधो के कारना एक्सिडेंट ने तादृश्य करवा माटे कारना उत्पादकों जुदा जुदा स्प्रिंग अचळांकनी स्प्रिंग साथे कारोनी अथडामणनो अभ्यास करे। एक एवं तादृश्य विचारो के जेमां 18 किलोमीटर प्रति कलाकनी झड़प थी, तो अहीं आपणे झड़प लीधी थी वी, 18 किलोमीटर प्रति कलाक। आने आपणे कन्वर्ट करी नाखी, 1 किलोमीटर एटले 1000 अने आथी 3600, तो झड़प आपने मळे छे 5 मीटर प्रति सेकंड। रेडी, के 18 किलोमीटर प्रति कलाकनी झड़पथी लीसा रस्ता उपर, अहीं लीसो रस्तो हतो पण उदाहरण 9 मां घर्षण वाळो रस्तो लेव, बाकी बधुं एम ना एम घर्षण वाळो रस्तो लेवानो थशे। तो आपणे आनी आखी थियरी भणी गया अने आपणे उदाहरणनी पण चर्चा करी गया था। आ जे छे स्प्रिंग जे छे, स्प्रिंग साथे आपणे एक ब्लॉक बांधेलो हतो, एटले के कार छे, आ शुं छे, कार, बराबर। हवे अहींया लीसो रस्तो हतो अने अहींया रस्तो जे छे ने घर्षण वाळो, घर्षण वाळो रस्तो आटलो फेर। हवे जो घर्षण वाळो रस्तो होय अने स्प्रिंग ने जो आपणे आ दिशामां दबावता हता, हेने कार ने आम गति करीने आवती थी, कार याद करो, कार गति करीने आवती थी, एटले छेले एनी पासे गति ऊर्जा 0 होय, स्थिति ऊर्जा महत्तम होय, आपणे आवी वात थईली હતી ઉદાહરણ 8 માં। અને શરૂઆતમાં એની પાસે કઈ ગતિ ઊર્જા હોય, KI, ગતિ કરીને આવતી હોય, સ્પ્રિંગ સંકોચન થાય, આપણે દાખલો ગણેલો હતો કે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થઈ જાય। તો આપણે અહીંયા મેળવવાનું એ મહત્તમ સ્પ્રિંગનું સંકોચન કેટલું થાય પણ ઘર્ષણની હાજરીમાં। તો પહેલી વસ્તુ જે જે આપેલું છે એ લઈ લઈ, 1000 કિલોગ્રામ દળ આપેલું કારનું, આ એમ બરાબર લઈ લઉં પેલા 1000 કિલોગ્રામ, ચાલો પછી હજી રકમમાં શું આપેલું હતું ઉદાહરણ 8 માં, સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 × 10³ ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ। તો સ્પ્રિંગ અચળાંક કે આપેલા છે આપણને, કેટલા છે, 6.25 × 10³, આ છે 6.25 × 10³ ન્યૂટન પ્રતિ મીટર। ચાલો પછી અહીંયા આપણે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન જ મેળવ્યું હતું, અહીંયા મહત્તમ સંકોચન મેળવવાનું પણ ઘર્ષણની હાજરીમાં, ધ્યાન રાખો, અહીંયા ઘર્ષણની હાજરી છે, ધ્યાન રાખજો। સ્પ્રિંગ જે છે એ શું થાય, સંકોચાય હે ને, તો ઘર્ષણ બળ હોય નહીં, હંમેશા આપણે વાત થયેલી હતી કે જે બાજુ પદાર્થ ગતિ કરતો હોય એની વિરુદ્ધ દિશામાં લાગે, તો ઘર્ષણ બળ આ બાજુ લાગશે F-Z। હવે સ્પ્રિંગ જે છે, સ્પ્રિંગ શું કરશે કે સ્પ્રિંગ જે છે આપણે આગળના દાખલામાં જોયેલું હતું કે સંકોચન જે થાય છે, હે ને, સ્પ્રિંગનું સંકોચન આમ થાય કે સ્પ્રિંગની અંદર પણ એક બળ ઉત્પન્ન થાય, પુનઃસ્થાપક બળ। કયું બળ? પુનઃસ્થાપક બળ સ્પ્રિંગની અંદર પણ ઉત્પન્ન થાય, તો પુનઃસ્થાપક બળ એટલે સંકોચનનો વિરોધ કરે તો એ પણ આ બાજુ લાગશે, પુનઃસ્થાપક બળ આ બંને બળ આ બાજુ લઈ ગયા, અને આ કયું બળ છે, ઘર્ષણ બળ। તો ઘર્ષણ બળનું સૂત્ર હતું આપણી પાસે મ્યુ ઇન્ટુ એન, યાદ કરો ચેપ્ટર આગળ, મ્યુ છે આપણી પાસે, એન નથી, તો એન એટલે તો લંબળ ઉપર લાગે ને, લંબળ એન, નીચે જુઓ વજન બળ લાગશે, કયું બળ લાગશે, વજન બળ।
અને સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ થિયરીમાં જો આગળ આવી ગયું આપણે કેટલું હોય તો કે કેએક્સ જેટલું, બરોબર? એટલે કે આખું લઈશું જ આપણે કેટલી અહીંયા ઉર્જા થાય પણ આ પુનઃસ્થાપક બળ આ બાજુ. પહેલા તો ઘર્ષણ બળમાં આવો, અહીં સ્પ્રિંગના સંકોચનનું વિરોધ એ કયા બળ કરે? એ પુનઃસ્થાપક બળ કરશે. પુનઃસ્થાપક બળ કરે છે તથા ગતિનો વિરોધ. ગતિનો વિરોધ કોણ કરે? ઘર્ષણ બળ કરે. ઘર્ષણ બળ તો તેથી ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ N. સમજો તો F ઇઝ ઇક્વલ ટુ શું થશે? મ્યુ ના મ્યુ, N ની જગ્યાએ શું થશે? mg. N બરાબર mg. આ ઘર્ષણ બળ થઈ ગયું. અને પુનઃસ્થાપક બળ કેટલું થશે? પુનઃસ્થાપક બળ ન લખો વાંધો નહીં, kx જેટલું જે થશે એ આપણે આગળ લઈએ. આપણે શું જોઈએ? x જોઈએ. અહીં ધ્યાન રાખો તો અહીંયા પણ કાર્ય ઉર્જા પ્રમેય આપણે વાપરી કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેના જેટલો હોય? સ્પ્રિંગમાં થયેલા કાર્ય જેટલો. તો આપણે લઈએ કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર સ્પ્રિંગ પર થયેલું કુલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો અંતિમ ગતિ ઉર્જા તો ભાઈ બંધ જીરો હે, સમજો આખી વસ્તુ. તો kf ઇઝ ઇક્વલ ટુ તો જીરો, તો w ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ જીરો ના જીરો, આ વન હાફ એમ વી જેટલી ઝડપથી ના આવે ને એટલે વી જ આપણે રાખીએ. હાલો એમ વી સ્ક્વેર આ પ્રારંભિક ઝડપ થયો. વી આઈ કયો કે વી કયો, બરોબર? બે હરખા આટલી ઝડપ. તો અહીંયા કાર્ય કેટલું થયું? માઇનસ વન આ એમ વી સ્ક્વેર જેટલું. આ કાર્ય ઉર્જા પ્રમેય થયું. તો હવે સ્પ્રિંગ પર લાગતું પરિણામી કાર્ય મારે જોતું. શું જોતું હોય? સ્પ્રિંગના સ્પ્રિંગ ઉપર જો બળ તો લાગે ને તો કે કાર્ય તો થયું જ હશે ને. તો ધ્યાન રાખજો અહીંયા હું ડાયરેક્ટ લઉં અહીંયા કાર્ય. કાર્યનું સૂત્ર એ બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સંકોચન. અહીંયા થશે આપણી પાસે એક્સ ઓફ એમ જેટલું મહત્તમ સંકોચનમાં જઈશ. કેટલું સંકોચન થયું? ધારો કે એક્સ ઓફ એમ આ, ધારો કે એક્સ ઓફ એમ જેટલું થયું મહત્તમ સંકોચન. રેડી? તો હવે સ્પ્રિંગ પર લાગતા બળ દ્વારા થયેલું કાર્ય જોઈએ મારે. સ્પ્રિંગ પર લાગતા બળ દ્વારા થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ભાયા બે બળ લાગે. તો હવે કાર્ય સ્પ્રિંગ પર થયેલું કાર્ય યાદ કરો સૂત્ર. વન કે એક્સ ઓફ એમ સ્ક્વેર હતું સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય. હે, એટલે કે પુનઃસ્થાપક બળ એ સ્પ્રિંગ બળ જે વિરુદ્ધ લાગશે. તો વન ઓફ કે એક્સ ઓફ એમ નો સ્ક્વેર. આ તો ખાલી બળ થયું. શું થયું? બળ. આપણે હજી એનું શું જોઈએ? સ્થાનાંતર જોઈએ. ધ્યાન રાખજો, બરોબર? આ કાર્યમાં આપણે લઈ લે, સોરી આ તો કાર્ય થયું, આપણે સ્થાનાંતર હજી આમાં લેશું. તો સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય આટલું અને બળ કેટલું થાય? કે એક્સ વન ઓફ, બરોબર? પણ એ આપણે ન લઈ તો વાંધો નહીં. આ પુનઃસ્થાપક બળ. તો અહીંયા જે છે આપણી પાસે કાર્ય, હવે દિશા જોવો તો વિરુદ્ધ દિશામાં થશે ને. જો આ બાજુ પરિણામી બળ આમ જાય, પરિણામી બળ આમ, આ બે બળો એની વિરુદ્ધમાં જાય. એડી તો સ્પ્રિંગ પર જે પરિણામી બળ લાગે, લાગતું બળ એટલે કે પરિણામી બળ એમ,
તો દાખલો અઘરો હોય એમ પહેલેથી ચેતવી દઉં, ધ્યાન રાખજો. તો પરિણામી બળ વડે થયેલું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, આ માઇનસ મેં શું કામ લીધા, વિરુદ્ધ દિશામાં લાગે છે પરિણામી બળ આમ, તો માઇનસ વન ઓફ કે એક્સ ઓફ એમ, એટલે આ સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય વધતે ઓછે ઓછા થશે ને પ્લસ, હજી આવશે આપણે આ ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ એફ ઇન્ટુ સ્થાનાંતર, એટલે આ કાર્ય થઈ ગયું માઇનસ એફ ઇન્ટુ સ્થાનાંતર. તો અહીંયા ટોટલ હવે હું ઘૂસી નાખું, તો કુલ કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે માઇનસ વન ઓફ કે એક્સ ઓફ એમ નો સ્ક્વેર માઇનસ એફ ની જગ્યાએ મૂકું મ્યુ એમ જી અને આ એક્સ ઓફ એમ, આને હું નામ આપી દઉં સમીકરણ બે. તો કાર્ય ઉર્જા પ્રમેય તો શું કે કુલ કાર્ય તો અચળ જ હોય, તો સમીકરણ એક અને બે ને આપણે સરખાવી નાખીએ. સમીકરણ એક અને બે પર માઇનસ વન ઓફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન ઓફ કે એક્સ ઓફ એમ નો સ્ક્વેર માઇનસ મ્યુ એમ જી એક્સ ઓફ એમ, આવું થયું. હજુ બધામાં માઇનસ છે કાઢી નાખું એટલે પ્લસ થઈ જશે, રેડી. અને બે નો લસા લઈ લે બરોબર, એટલે ઓને બે આપી દે એટલે અહીંયાથી નિગ્લેક્ટ થઈ જાય. તો અહીંયા થશે એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એક્સ ઓફ એમ નો વર્ગ પ્લસ ટુ મ્યુ એમ જી અને આ એક્સ ઓફ એમ. હવે એમ એટલે પદાર્થનું દળ જે આપણી પાસે છે, ઝડપ આપણી પાસે છે, આ બધાની હવે કિંમત મૂકી રેડી. તો એમ એટલે કેટલા છે, તો કે 1000 કિલોગ્રામ. ઝડપ કેટલી છે, 5, તો 5 નો વર્ગ. કે ની વેલ્યુ આપેલી છે 6.25 × 10³, તો 6.25 × 10³ આ એક્સ ઓફ એમ નો સ્ક્વેર પ્લસ આ 2 ના 2. મ્યુ આપેલા છે આપણને 0.5 ઇન્ટુ દર છે 1000 ઇન્ટુ જી, જીની વેલ્યુ આમાં કઈ આપણને લેવાની કીધી છે, ઓકે નથી નથી ને, તો આપણે અહીં 1000 × 0.5 × 10 લઈ લઈએ, હાલો 9.8 લઈ આપો જી અને આ 100 mm. હવે આનું કેલ્ક્યુલેશન આપવાનું થશે તમારે, તો તમને કેલ્ક્યુલેશન આપી દઉં ઉદાહરણમાંથી જ બરોબર. જીની વેલ્યુ મૂકજો, ખાતા ઘાત જે છે તમારી પાસે બરોબર, એટલે જો 8000 એટલે 10³, આ 10³ અને આ 1000 એટલે એ કેન્સલ થઈ જશે, આ છે 5 નો વર્ગ 25 બરોબર, એટલે આ 25 જે છે બુકમાં જોજો તમારી ઓલી બાજુ આવશે અને આની વેલ્યુ થશે 10, કેમ કે 0.5 એટલે 1/2 એટલે આ વયા ગયા, સમજાણું. આ 1000 એટલે 10³, આઈ 10³ અને આઈ 10³ એટલે એ તો કેન્સલ થઈ ગયા. 5 નો વર્ગ 25 આયા વૈધા 6.2 એટલે આ મૂકી દેવાનો 5 નો વર્ગ 25, આ 6.25 આ 100 mm² થયો, આ 0.5 એટલે 1/2 એટલે આ બે કેન્સલ, આયા વૈધા ખાલી 10 પ્લસ 10 100 mm 25 ને આમ લઈ લો, અહીંયા થાય 6.25 100 mm² પ્લસ 10 100 mm માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો આનું છે ને તમે કઈ સોલ્યુશન નો આપી આપો, ટ્રાય કરવી જ કર લઈ લો બરોબર. ડિવાઈડ બાય જો 6.25 એટલે 100 તમે લખી આપો નીચે, વળી તમે લસા લ્યો એટલે અહીંયા થાય 2500, અહીંયા થાય 1000 બરોબર. આવું તમે શીખી ગયા ધોરણ 10 માં, પણ આનું સોલ્યુશન તમારાથી ન થાય. હવે જો અહીંયા આપણે શું કરતા, 10માનું યાદ કરાવું, અહીંયા આપણે એવો આંકડો લાવતા કે પેલા આ બે નો ગુણાકાર હોય, સમજો આ બે નો તમે ગુણાકાર કરતા હે ને, એની વેલ્યુ અહીંયા આવતી સરવાળો કરો કે બાદ બાકી કરી બરોબર. આ બે ના ગુણાકાર નો સરવાળો કે બાદ બાકી કરીને કિંમત આવવી જોઈએ, આવું બધું તમે 8, 9, 10 માં ભણી ગયા. પણ અહીંયા એવું સોલ્યુશન જ નહીં થાય કે 6.25 × 25 કરો
જે બે આંકડા આવે એની બાદબાકી કરીને 10 લાવો, આવું થશે જ નહીં. તો મેથ્સ વાળા માટે આ હેલી વસ્તુ એ બરોબર સાયન્સ માં આવશે જ મેથ્સ માં, પણ બાયોલોજી વાળા ધ્યાન રાખજો કે આનું સોલ્યુશન કેવી રીતે આપવું. તો આના માટે જો પેલા તો આપણે ઘાતમાં ગોઠવી નાખ્યા, બે ની ઘાત એક ની ઘાત ના કઈ નથી. તો ધ્યાન રાખો આને કહેવાનું એ, આ પદ ને નામ આપી દઉં એ, આ એ પદ છે, આ બી અને આ છે સી, નિશાની સહિત લેવાનું. હવે એક્સ ઓફ એમ ની જો વેલ્યુ જોતી હોય તમારે, એક સૂત્ર છે, જો તમારે એક વિસ્તરણ કે કોઈ પણ મેથડે ન થતું હોય તો અત્યારે આ મેથડ વાપરવી પડે, કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડેલ્ટા અપોન ફોર એ, બરોબર, સોરી ટુ એ, આ સૂત્ર એક યાદ રાખજો, અપોન ટુ એ. તો માઇનસ બી એટલે આ 10, ડેલ્ટા ની પાછી કિંમત મેળવવી પડે રેડી, અને એ એટલે 6.25. તો આને સમીકરણ આપણે નામ આપશું 3. ડેલ્ટા ની કિંમત આપણે મેળવશું, તો ડેલ્ટા બરાબર શું થાય એ તમને કહી દઉં, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ થાય બી સ્ક્વેર માઇનસ 4ac. તો ડેલ્ટા એટલે બી સ્ક્વેર એટલે બી એટલે 10, આ 4 સૂત્રના, એ એટલે 6.25 અને સી એટલે માઇનસ 25 લેવાના, ત્યાંથી ડેલ્ટા મેળવવાના, ડેલ્ટા મેળવીને અહીંયા કિંમત મૂકવાની. તો પેલા આનો સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે આગળ જઈએ આમાં. ચાલો હવે અહીંયા જુઓ, ડેલ્ટા ની વેલ્યુ મેળવી આપણે, બી સ્ક્વેર, બી એટલે કેટલા છે 10, તો 10 નો વર્ગ માઇનસ 4, એ એટલે કેટલા છે આપણી પાસે 6.25, ઇન્ટુ સી જે છે એટલે માઇનસ 25, રેડી, નિશાની સહિત લેવાના, અહીંયા થઈ જશે પ્લસ. તો આનું તમે કેલ્ક્યુલેશન આપશો એટલે તમને જવાબમાં મળશે 100 વત્તા 625, 100 પ્લસ 625 એટલે આ થયા 725. આ ડેલ્ટાની કિંમત થઈ તમારી, આ જે 725 કિંમત આવી ને હું અહીંયા મૂકવાની સમીકરણ 3 માં. તો સમીકરણ 3 પરથી એક્સ ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી, બી એટલે કેટલા છે તો કે 10, રેડી, ચાલો માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડેલ્ટા, અંડર રૂટ ડેલ્ટા એટલે અંડર રૂટ 725 મુકાઈ ગયા, છેદમાં 2, એ એટલે કેટલા છે તો કે 6.25. અહીંયાથી ને પાછી તમને બે વેલ્યુ મળે, એકવાર પ્લસ લેવાના અને એકવાર માઇનસ લેવાના. તો 725 નું તમે વર્ગમૂળ કરશો એટલે તમને કહી દઉં 26.9 મળશે. તો અહીંયા માઇનસ 10 પ્લસ ઓર માઇનસ 26.9 ડિવાઇડ બાય 6.25 ગુણ્યા 2 એટલે એ થયા 12.5. હવે એકવાર વેલ્યુ લેવાની પ્લસ અને એકવાર માઇનસ. તો અહીંયા આપણે લઈએ એક્સ ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10, એકવાર હું પ્લસ લઉં છું 26.9 છેદમાં 12.5, અને બીજી વેલ્યુ આપણે લેવાની થશે બરોબર, અને નહીં સોરી, અથવા બેમાંથી એક વેલ્યુ હોય, અથવા એક્સ ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10, આ સ્ક્રીનશોટ પાડી જ લીધો હે ને, હવે લઈએ આપણે માઇનસ, માઇનસ 26.9 ડિવાઈડ બાય 12.5. હવે જો આમાં જવાબ માઇનસમાં આવે અને આમાં જવાબ પ્લસમાં આવશે, તો આનું તમે કેલ્ક્યુલેશન આપશો એટલે અહીંયા તમને સંકોચન એક્સ ઓફ એમની વેલ્યુ મળશે
1.35 આ મીટરમાં એકા મળશે અને અહીંયા તમને વેલ્યુ મળશે માઇનસમાં મળશે બરોબર માઇનસ 36.9 ડિવાઇડ બાય 12.5 એટલે આનું આપણે સોલ્યુશન આપીએ 36.9 ડિવાઇડ બાય 12.5 બુકમાં નથી આપ્યું તો આનું આપણે કેલ્ક્યુલેશન કરી નાખી એટલે માઇનસમાં વેલ્યુ આવી જશે અને જે શક્ય ન થાય छत्रीस पॉइंट नौ डिवाइड बाय बार पॉइंट पांच एट माइनस आवशे 2.55 हवे जो अंतर जे है अंतर ये तो क्यारे ऋण हशे नहीं तो आ जवाब जे छे नहीं शक्य नहीं ऋण जवाब शक्य न बने एटले धन जवाब शक्य बने एटले महत्तम संकोचन केटलू थशे 1.35 मीटर रेडी एटले अहींया ध्यान राखजो जे हमणां आपणे सूत्र लीधुं तुं કે એક્સ ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડેલ્ટા છેદમાં 2a રેડી અને ડેલ્ટા બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac ત્યાંથી પછી કેલ્ક્યુલેશન કરવા અહીંયા ઉધીન તોય પતી જશો એટલે અહીંયા ધ્યાન રાખજો આ કેવી રીતે આવ્યું આ કાર્ય છે એટલે બળ ગુણ્યા અંતર અંતર એટલે એક્સ ઓફ એમ જેટલું સ્થાનાંતર આપણે મહત્તમ સંકોચન કર્યું એ છે એટલે સમીકરણ 2-1 વ્યવસ્થિત ખબર હોવી જોઈએ અને છેલ્લે એટલે તમને દાખલો થઈ જશે तो आ स्क्रीनशॉट पाड़ी लियो पछी आपणे स्वाध्यायना दाखला में भैया जी चलो हवे स्वाध्याय में आओ स्वाध्याय दाखलो पेलो आम जो बधा दाखला राखेला है स्वाध्याय में एक कैंसल न करे चेप्टर थोड़क लेंदी है वाल लगते पूरु कर दाखला मोटा मोटा आए है आ चेप्टर पते पीछे आप गुरुत्वाकर्षण चेप्टर चालू करम के चाक गति तमने अघरा मघरू चेप्टर चाक गति पड़े फिजिक्स में बरोबर है जो कि अमुक ने तो आ अघराज पड़े जेने व्यवस्थित ध्यान न देव ने अघरूज पड़े बरोबर समझवानी ट्राई करवी पड़े वीडियो एक बार जो कोई न आवड़ी जाए मैं तमने वेला पण बात करेली हती तो बधाई स्वामी विवेकानंद न होय एटले बे एक वार तो जोवो पड़े समझवो पड़े कोई पण लेक्चर नो वीडियो होय एटले चेप्टर सातमू जे चाक गति कणों तंत्र डायनेमिक्स चाक गति ये आप जय रूबरू भेगा थासू ने त्यारे लईशु केम के एनी अंदर केवी रीते आपू होय शू गति केवी रीते सोल्यूशन करव ई तमने एम न खबर पड़े एटले आपणे ज्यारे मळशुं त्यां तमने कहेतो जईश तो हवे स्वाध्यायमां आवो दाखलो पहेलो શું કીધું તમને મેળવવાનું કે કોઈ પદાર્થ પર લાગતા કાર્યનું ચિહ્ન સમજવાનું છે રેડી કે કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે તો આપેલ રાશિઓ ધન છે કે ઋણ તે કાળજીપૂર્વક દર્શાવો આપણને એવું કીધું કે કાર્ય ધન છે કે ઋણ એ આપણે બતાવવાનું તો પહેલું એવું કીધું દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય ચાલો અહીં આપણે અગરઘડી લઈ લઈ આ ડોલ લઈ લઈ સમજો આપું અહીંયાથી આ માણસ જે છે એ ખેંચે તો ડોલનું સ્થાનાંતર કઈ બાજુ થાય છે ઉપર તરફ હે ને અને બળ એ કઈ બાજુ લાગે ઉપર તરફ જ લાગે હે ને તો બળ એ ઉપર તરફ થાય એ સ્થાનાંતર એ ઉપર તરફ થાય એ સમજો બંને એક જ દિશામાં તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા તો એફ અને ડી બે એક દિશામાં છે કોસ થીટા એટલે કોસ ઝીરો કાર્ય કેવું થયું
ધન થયું ને માઇનસ આવે તો એવું થાય. આ જોવાનું હોય કે બળ અને સ્થાનાંતર કઈ દિશામાં થાય, સ્થાનાંતર ઉપર તરફ થાય, બળ એ ઉપર તરફ જ લાગે. રેડી? તો હવે બીજો એમાં શું કીધું છે તમને, ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. હાલો, તો ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ લાગે? નીચે તરફ લાગે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય જોતું હોય તો થીટા બરાબર કેટલો થશે? 180 થશે ને. ગુરુત્વાકર્ષણ બળ લઈ લો એફ ઓફ જી, રેડી? તો એફ ઓફ જી અને સ્થાનાંતર ડી, આ બે કેવી દિશામાં થાય? પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય ને. કારણ કે જો ગુરુત્વાકર્ષણ બળ તો નીચે તરફ, સ્થાનાંતર ઉપર તરફ થાય. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે એફ જી ટુ ડી કોસ 180. તો કોસ 180 ની કિંમત થાય માઇનસ 1. અહીંયા કાર્ય થયું ઋણ. આ કાર્ય કેવું બન્યું? ઋણ બન્યું. બરોબર, સમજો કઈ નથી, આ બધા એક એક માર્કમાં પૂછાય આપે, અને એક બે મૂકી જાય તો બે માર્કનો દાખલો થઈ જાય. હવે ત્રીજામાં શું કીધું? એમ ઢળતા સમતલ પર લપસતા પદાર્થ વડે ઘર્ષણ બળ વડે, એટલે ઘર્ષણ વડે એની નીચે અંડરલાઈન કરી. તો જો આ ઢળતું સમતલ પદાર્થ આમ જાય, આ પદાર્થની ગતિ આમ ની હે ને, ચાલો, અને ઘર્ષણ બળ તો આ બાજુ લાગશે ને, અને સ્થાનાંતર આ બાજુ થશે. આ ઢળતું સમતલ થયું ને, તો એફ અને ડી વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો અહીંયા કાર્ય કેટલું થશે? એફ ડી કોસ 180. કોસ 180 એટલે માઇનસ 1. આ છે માઇનસ એફ ડી. કેવું કાર્ય થયું? ઋણ થયું. કમ્પ્લેટ? હવે જો ચોથામાં શું કીધું? એ ખળબચડા સમક્ષિતિ જે સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલું બળ, બળ કીધું, બળ સ્થાનાંતર નથી કીધું, બરોબર? તો ખળબચડું સમક્ષિતિ સમતલ લ્યો, ઘર્ષણ બળની વાત નથી કરી. તો આ બાજુ આપણે બળ લગાડી, સ્થાનાંતર આમ જ થશે ને, ડી આમ બળ લગાડો. તો થયેલું કાર્ય ડબલ્યુ, અહીં થીટા કેટલાનો થશે? બે વચ્ચેનો, ઝીરો નો. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા, એટલે કે કોસ ઝીરો મૂકી દો. કોસ ઝીરો એટલે તો વન. કાર્ય થયું એફ ડી. એફ ડી એટલે શું થયું? ધન. આ કાર્ય ધન થવાનું. હવે એમાં પાંચમું શું કીધું? એ દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે, એ નીચે અંડરલાઈન કરજો, હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. આ પદાર્થ શું કરે? દોલન કરે. ધારો કે દોલન કરીને આમ જાય, એનું સ્થાનાંતર ધારો કે આ તરફ થાય, હું આમની ગતિ લઉં, તો સ્થાનાંતર આ તરફ થાય ડી. હવાનું અવરોધક બળ એટલે હવા એનો વિરોધ કરે ને, તો હવાનું અવરોધક બળ એફ ઓફ એર આ તરફ થયું. તો બે વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? થીટા બરાબર 180 નો થયો. તો થયેલું કાર્ય ગણીએ આપણે, કોસ 180, કોસ 180 એટલે માઇનસ 1. તો એફ ઓફ એ ઇન્ટુ ડી. આ કાર્ય થયું કેવું? ઋણ થયું. આપણે આ જવાબ દેવાના હતા. તો આપણે ખાસ ધ્યાન એ રાખવાનું હોય કે પદાર્થનું સ્થાનાંતર કઈ બાજુ થાય છે, અને કયું બળ લાગે છે, અને કઈ દિશામાં લાગે છે. એટલે આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. આજે અહીંયા સુધીનું રાખીએ.